नमस्कार मित्रों, हवे पछी आपणे छंदना नियमो छे ए जोई। गया वीडियो में आपणे गणसूत्र छे ए जोया। कोई पण अक्षर छे एमां लघु गुरु केवी रीते होय एनी पूर्णपणे चर्चा करिए ए पहेला केटलाक नियमो जोईए। तमने याद हशे के मैं बाराक्षरीनी आखी लाइन लखी क का की की कू कू कृ के कई को कऊ पण कम अने कह लीधा नहोता। आ उपरांत केटलाकनुं नाम जोड़ाक्षरवाळू होय, दाखला तरीके मारुं नाम ज जोड़ाक्षरवाळू छे धर्मेन्द्र, तो एमां केवी रीते लघु गुरु करवाना, आवो प्रश्न कदाच बधाने थतो हशे। सौथी पहेला याद राखो मित्रो के जोड़ाक्षरनो अर्धो अक्षर क्यांय गणवानो नथी। बे अर्धा आखा थाय एवुं गणित पण छंदमां क्यांय तमारे मांडवानुं नथी। तो जोड़ाक्षरनो नियम शुं छे? तो बहु सीधो सादो नियम छे कि जोड़ाक्षर आगळना लघु अक्षर ने थड़को लागे तो गुरु बनी जाय। हवे आगळना लघु अक्षर ने थड़को लागे छे के केम ए पाछो अघरो प्रश्न छे, तो एनी एक ट्रीक शीखवाड़ू छूं। अर्धो अक्षर आखो बोलीने जोवानो, जो उच्चार साव फरी जाय तो थड़को गणवो। हजी केटलाक लोकोने पूरो ख्याल कदाच न आव्यो होय। बे वस्तु मित्रों बहु सरस रीते याद राखी लो। एक, आ बधा ज नियमों हूँ जे तमने करावु छू मात्र ने मात्र लघु अक्षर ने लागू पड़े छे। गुरु अक्षरनो कोई नियम छे नहीं। गुरु हमेशा गुरु ज रहेशे, ए क्यारेय लघु थतो ज नथी। पण लघु गुरु थई जाय ए पण अमुक संजोगोमां। एटले पहेली वस्तु मगजमां बराबर घुसाड़ी दो, आ बधा ज नियमो लघु अक्षरना छे। हवे बीजी वात तमारे जे मगजमां घुसाड़वानी छे ए जोड़ाक्षरनो नियम जोड़ियो अक्षर होय एना આગળના અક્ષરને લાગુ પડે છે। એટલે જોડિયા અક્ષરની આગળનો અક્ષર આ રીતે લઘુ હોય તો જ આ નિયમ લાગુ પડે છે। ગુરુ હોય તો એ ફરતો જ નથી, જોડાક્ષર હોય તો પણ ભલે, જોડાક્ષર ન હોય તો પણ ભલે। હવે જોઈએ આ નિયમ કોનો છે, તો કે અહીંયા અડધો ત છે એટલે આ સનો નિયમ છે, એટલે મતલબ આ લઘુ અક્ષરનો નિયમ છે। અહીંયા ડ જોડાયો છે તો આ લ માટે નિયમ લાગુ પડે છે। હવે જોઈએ સત્ય અને લડ્યો, આ બે આપણી સામે બે જોડાક્ષર છે। તો હવે બીજી પણ વાત યાદ રાખજો કે જોડાક્ષર પછીના અક્ષરને આ નિયમ કંઈ લાગુ પડતો નથી, એ તો જે હોય તે જ રહે। હવે સત્ય બોલીએ, સત્ય તો સ્વાભાવિક રીતે સ ભારવાળો છે, એટલે સ છે એ ગુરુ થઈ જશે અને ય છે એ લઘુનો લઘુ જ રહે। લડ્યો એમાં લ ભારવાળો નથી। કેટલાક લોકોને આ ભારવાળું અને થડકો આ બંને વસ્તુ મગજમાં નહીં ઉતરે, એટલા માટે આપણે ટ્રીક વાપરીએ। તો હવે આખો બોલીએ સતય અને પછી બોલીએ સત્ય, તો બેમાં કેટલો ફરક પડ્યો? તો તમે સામેથી જ કહેશો કે બહુ ફરક પડી ગયો, અને બહુ ફરક પડી ગયો એટલે જ તની આગળનો સ કેવો થઈ ગયો? ગુરુ। ય તો જેવો હોય એવો જ રહે, મતલબ લઘુ હતો લઘુ રહ્યો। લડ્યો, હવે ડ આખો બોલો, લડ્યો, તો તમે કહો તમે શું ફરક કર્યો? બે સરખું જ લાગ્યું, તો એ તો સરખું લાગે જ, કારણ કે લડ્યો અડધું બોલો કે લડ્યો આખું બોલો કોઈ જાજો ફરક પડતો નથી, અને ફરક નથી પડતો એટલે જ લ લઘુ છે અને લઘુ જ રહે છે। યો, યોનો આ નિયમ નથી, યો ગુરુ છે માટે ગુરુ જ રહે, આ તો આગળના અક્ષરને નિયમ લાગુ પડે છે। તો મિત્રો કોઈ પણ જોડાક્ષર હોય એને તમારે બોલવાનો છે, સાચી રીતે બોલવાનો છે, અને તમને એવું લાગે કે બોલતી વખતે પ્રથમાક્ષર પર ભાર છે, જોડાક્ષરની આગળના અક્ષર ઉપર ભાર છે, તો જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ કરી નાખવાનો, પણ એ લઘુ હોય તો। જો ગુરુ હોય તો તો આ નિયમ જ નથી લાગુ પડતો। હું એક શબ્દ બોલું છું, અમાત્ય। અમાત્ય મંત્રી માટેનો ચાણક્ય સિરિયલમાં આવતો એક શબ્દ, અમાત્ય, તો આમાં કંઈ તમારે જોવાનું જ નથી, કારણ કે ત્યની પહેલાં માં છે અને તો ગુરુ છે, તો ગુરુ જ રહેવાનો છે। એટલે આ બરાબર સમજી લેજો, આગલા અક્ષરનો નિયમ લઘુ હોય તો જ લાગુ પડે અને થડકો આપતો હોય તો જ ગુરુ થાય। ફરીવાર, જોડાક્ષરની આગળના અક્ષરનો નિયમ લઘુ હોય તો જ લાગુ પડે અને થડકો લાગતો હોય તો જ ગુરુ થાય। આ વસ્તુ એટલી યાદ રાખો એટલે જોડાક્ષરમાં તમારે તકલીફ પડશે નહીં, અડધો અક્ષર ક્યાંય ગણાતો નથી। હવે આ બાજુ છે એ તમે જોઈ શકો છો અનુસ્વારનો નિયમ। અનુસ્વાર જે અક્ષર ઉપર હોય, અહીંયા જોડાક્ષરની આગળના અક્ષરનો નિયમ હતો, અહીંયા અનુસ્વાર જેની માથે છે અક્ષર પોતેનો નિયમ છે। અનુસ્વાર જે અક્ષર પર હોય તેને આ નિયમ લાગુ પડશે।
હજી ફરીવાર યાદ રાખી લેજો, ત્રણેય નિયમ માત્ર ને માત્ર કોને લાગુ પડશે? લઘુ અક્ષરને. ગુરુ અક્ષર ઉપર અનુસ્વાર હોય તો એ તીવ્ર હોય કે કોમળ હોય, ગુરુ તો હંમેશા કેવો રહેશે? ગુરુ જ રહેશે. લઘુ અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય તો તે ગુરુ બની જાય છે. હવે પ્રશ્ન પાછો એ આવ્યો કે તીવ્ર અનુસ્વાર એટલે વળી કેવું અનુસ્વાર? કઠોર અનુસ્વાર અને તીવ્ર અનુસ્વાર બે સરખા ગણાય, પણ બે કેવા? તીવ્ર અનુસ્વાર એટલે અનુસ્વારનો ઉચ્ચાર કરો એને તીવ્ર અનુસ્વાર કહેવાય, અને અનુસ્વારનો ઉચ્ચાર ન કરો એને કોમળ અનુસ્વાર છે એ કહેવાય. કઈ રીતે? અંબા, તો આમાં રીતસરનો અનુસ્વારનો શું બોલ્યા તમે? મ. જ્યારે મીઠું એમાં અનુસ્વારનું શું બોલ્યા? કંઈ નહીં. તો યાદ રાખો, અંબા એમાં સ્વાભાવિક રીતે અ માથે મ તમે બોલ્યા એટલે ગુરુ થઈ ગયો. તમે કહો બા, એનો કંઈ નિયમ નથી, આ અનુસ્વારને જ લાગુ પડે છે, બા તો ગુરુ જ છે. મીઠું, તો એમાં મીનો નિયમ નથી, જેની માથે અનુસ્વાર હોય એ. ઠું કેવું છે? રસવાવાળું, એટલે આનો નિયમ છે, લઘુ ગણાતા આ મીઠું પછી ન કે મ બોલતા નથી એટલે કેવું થઈ ગયું? લઘુ. યાદ રાખો આ નિયમ, જેની માથે અનુસ્વાર છે એ અક્ષર પોતાને લાગુ પડે છે, અને તો જ લાગુ પડે છે કે જો એ અક્ષર કેવો હોય? લઘુ, એટલે કે રસ્વ. હવે માનો કે એ ગુરુ હોય તો ગુરુ જ રહેવાનો છે. લઘુ હોય તો પણ નિયમ ક્યારે લાગુ પડશે? જો અનુસ્વાર કેવું હોય? તીવ્ર હોય તો, મતલબ બોલાતું હોય તો, નહીં તો નિયમ લાગુ પડતો નથી. લઘુ લઘુ જ રહે છે. ફરીવાર બોલી જાઓ, અનુસ્વાર જે અક્ષર માથે છે એનો જ આ નિયમ છે. એ અક્ષર કેવો હોવો જોઈએ? રસ્વ, એટલે કે લઘુ. અને એ અક્ષર માથેનું અનુસ્વાર બોલાતું હોય તો જ આ નિયમ લાગુ પડશે, અન્યથા નહીં. તો આ નિયમની ત્રણ શરતો યાદ રાખજો. ત્યારબાદ વિસર્ગનો પણ એ જ નિયમ છે. વિસર્ગ જો બોલાય તો જે લઘુ અક્ષરની પાછળ હોય તે ગુરુ બની જાય, આના જેવો જ નિયમ છે. પણ અક્ષર જે વિસર્ગ છે એની આગળનો અક્ષર છે એને આ નિયમ લાગુ પડે. તમે કહો કઈ રીતે? અંતઃકરણ, તો એમાં વિસર્ગની પહેલાં ત માટે આ નિયમ લાગુ પડશે. દુઃખ, તો વિસર્ગની પહેલાં દુને આ નિયમ લાગુ પડશે. આ નિયમ પણ વિસર્ગની આગળનો અક્ષર લઘુ હોય તો જ લાગુ પડે છે. લઘુમાં પણ આગળના અક્ષર પછી હ બોલાતો હોય તો જ આ નિયમ લાગુ પડશે, નહીં તો લઘુ લઘુ જ રહેશે. તમે કહો કઈ રીતે? અંતઃકરણ, તો અ માથે મીંડું એટલે એ પણ ગુરુ થયો. જો અંત ન બોલો છો એટલે તહ, તો એ પણ ગુરુ થયો, અને કરણ ત્રણેય છે એ રસ્વ થયા. હવે અહીંયા દુઃખ જો, દુઃખમાં આપણે દુહક એવું નથી બોલતા, દુઃખ બોલીએ છીએ, અને એટલા માટે દુ રસવાવાળું કેવું રહ્યું? લઘુ રહ્યું. ખ તો લઘુ છે અને લઘુ રહે જ તે, એને કાંઈ નિયમ લાગુ પડતો નથી. મિત્રો યાદ રાખો, આ બધા નિયમ માત્ર લઘુને લાગુ પડે છે. અહીંયા નિયમ આગલા અક્ષરને લાગુ પડે છે, અહીંયા નિયમ અક્ષર પોતાને લાગુ પડે છે, અને અહીંયા નિયમ પાછા આગલા અક્ષરને લાગુ પડે છે. આ ત્રણેય નિયમો માત્ર ને માત્ર લઘુના જ નિયમો છે એવું યાદ રાખો. બીજી કેટલીક વાત અહીંયા કરી છે જે પણ અગત્યની છે. પંક્તિના અંતે આવતો લઘુ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય, એટલે શું? દાખલા તરીકે મારે ઘરે જવું છે એમ હું કહું તો છે ઉપર તો હું ભાર આપવાનો જ છું, જોકે અહીંયા તો છે ગુરુ છે, પણ માનો કે લઘુ હોય તો મીઠું ફળ ચાખ, તો ખ ઉપર આપણે ગુજરાતીઓ ભાર આપીએ જ. હંમેશા કોઈ પણ પંક્તિ કે વાક્ય ગુજરાતી બોલે, ગુજરાતી વ્યક્તિ બોલે, ગુજરાતી ભાષામાં બોલે તો અંતિમ અક્ષર ઉપર ભાર આપે જ છે, એટલે અંતિમ અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય છે. હું છે બોલ્યો તો એક લેખ આવ્યો તે, જેની તમે નોંધ લીધી હશે. ઓમ એકમાત્ર પ્લુત સ્વર હોવાથી તેની ત્રણ માત્રા ગણવી. તમે કહો સાહેબ આ ન સમજાણો, તો મેં તમને જ્યારે લઘુ અને ગુરુ એટલે કે રસ્વ અને દીર્ઘનો વિડીયો સમજાવ્યો ત્યારે મેં સ્પષ્ટપણે કીધું હતું લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા. એવો કોઈ અક્ષર જ નથી જેની ત્રણ માત્રા ગણાય, પણ એક અક્ષર એવો છે ઓમ કે જેની ત્રણ માત્રા ગણાય છે. તમે કહો એની ત્રણ માત્રા શું કામ ગણાય? કારણ કે એ પ્લુત સ્વર છે. અચ્છા હવે પ્રશ્ન બીજો આવે કે પ્લુત સ્વર એટલે શું? ઓમ એ બોલો ત્યારે અંદરથી એ ઉચ્ચાર કરવામાં ખૂબ વાર લાગે છે, દીર્ઘ સ્વર છે, લંબાયેલો સ્વર છે, લંબાયેલા માટે સંસ્કૃત ભાષામાં શબ્દ છે પ્લુત. એટલે પ્લુત સ્વર હોવાથી તેની ત્રણ માત્રા આવી. આમ પણ ઓમને જો ગુજરાતીમાં લખો તો ઓ એ ગુરુ છે, મ એ લઘુ છે, તો ગુરુની બે અને લઘુની એક એમ થઈને પણ ત્રણ માત્રા તો થાય જ તે. એટલે ઓમની આપણે ત્રણ માત્રા છે એ ગણશું. કદાચ કોઈ પંક્તિની અંદર કવિ ઓમ વાપરે છે તો સીધી આપણે એની ત્રણ માત્રા ગણશું, એ સિવાયના બાકી બધાની કાં તો બે અથવા તો એક માત્રા આવશે.
ફરીવાર ફટાફટ જોઈ લઈએ મિત્રો, આ બધા જ નિયમો લઘુના છે, ગુરુનો કોઈ નિયમ નથી, ગુરુ માત્ર ગુરુ જ રહેશે. લઘુ ક્યારે ફરશે? તો કે જો એનો સ્પષ્ટ ઉચ્ચાર હોય તો લઘુ ગુરુ બનશે, અન્યથા નહીં. બસ એટલું જ યાદ રાખો તો પણ તમારું કામ બની જશે. ચાલો મિત્રો, તો હવે આપણે પહેલાં કેટલાક નામ છે એનું લઘુગુરુ કરીએ, જેથી કરીને તમને મજા પડે, અને ત્યારબાદ છંદના પ્રકાર લઈ અને છંદ તરફ પ્રયાણ કરીએ. નમસ્કાર.